જય સ્વામિનારાયણ. મહર્ષિ ચરક, આપણે આયુર્વેદ રચ્યું ને, એ મહર્ષિ ચરક એના શિષ્યો સાથે વનમાં ઔષધિઓનો પરિચય કરાવવા માટે નીકળ્યા હતા. એમાં એક પક્ષી, સારસ જેવું પક્ષી હોય ને, એ બોલ્યું એટલે ચરક ઋષિ ઊભા રહી ગયા. એમના શિષ્યોને કીધું, સુનો એ ક્યાં બોલતા હે? તો પક્ષી બોલતા હે, આપની બોલી છે બોલતા હે? તો ના, સુનો પક્ષી બોલતા હે, આયુર્વેદ કા સૂત્ર બોલતા હે, બોલો અવિયામાં એને સૂત્ર દેખાણ. તો કે ક્યાં બોલતા હે? આપ ગુરુજી બતાવે. તો પક્ષી બોલતા હે કો રૂક કો રૂક, પક્ષી એવું બોલતું હતું. હવે એમાંથી જેને જે અવાજ કાઢવો હોય, શબ્દ ગોઠવાય ગોઠવાય, હે, ગાડી હાલી જતી હોય તો ધક્કો માર ધક્કો માર ધક્કો માર ધક્કો માર ધક્કો માર ધક્કો માર, હવે એમે ગોઠવી શકાય ને, ધક્કો માર ધક્કો માર ધક્કો માર, અને એમે ગોઠવે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એમે ગોઠવાય ધક્કો માર ધક્કો માર ધક્કો માર, એમ ગોઠવે. એટલે ઓલું પક્ષી કૌરૂક 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 બોલે છે. કો એટલે કોણ, રૂક એટલે તંદુરસ્ત નિરોગી. કોણ? પક્ષી બોલે છે. હા ગુરુજી, હા. તો પછી શું બોલે છે? ઋત ભૂક ઋત ભૂક ઋત ભૂક. ઋત એટલે નીતિ પ્રામાણિકતાનું જમો, ભૂક એટલે ખાવ. નીતિનું ખાવ એ નિરોગી. જો તમે અનિતિનો પૈસો ઘરમાં ગાયલો તો ન હોય, ત્યાંથી દરદ આવશે. અમારા સાધુ સંતોને આ જ તકલીફ છે. અમે કાંઈ સાધુ ન થયા હોય ત્યારે અમને જમણા પગના અંગૂઠા અને ડાબા પગના અંગૂઠા નખથી લઈને ચોટલી સુધી અમને એકેય રોગ ન હોય. સાધુ થાય એટલે એક આરે ડઝન બંધાવે. એનું કારણ છે ધર્માદો જ ખાવાનો, અને ધર્માદો તમારો બધાનો મેલો જ હોય. એટલે એ બધું ધોવા જ નાખી જાઓ છો. તમે તમારો છોકરા બગાડી નાખ્યા, બાળોતિયા કોકના ઘરમાં મૂક્યા હોય, એને સુગંધ આવે. લ્યો હાચવો બાળોતિયું, બાળોતિયામાં સુગંધ હોય. આ તમે બધું જે દશાન નાખી દો એટલે એમાં શું, એક ખેડૂત દાન કરતો હોય તો 100 ચાસ વાવે, એમાં 99 ચાસ વહેલા હોય, એક ચાસ લોહીનો ભરે ને એટલા જીવ અળસિયા ને પંક્યાડા ને આન તેન જીવાય તો બધું કપાય ને એટલા જીવ મરે, ત્યારે 99 ચાસમાં અનાજ પાકે. આટલી જીવ હિંસા થાય. એ મગફળી આપે, ઘઉં આપે, બાજરો આપે, જુવાર આપે, એમનો રોટલો પાસે અમારે ખાવાનો. આમાં કયો રૂપ? એટલે ધર્માદો, અમે ધર્માદો ખાઈએ એટલે તરત જ આવે. આ એમને તો નથી તમને સુખ થાય, અમે દુઃખ ભોગવીએ ત્યારે તમને સુખ થાય. અને ધર્માદો ખાય છે. ધર્માદો નો અર્થ શું? ધરથી માંદો. ધર્માદો ધરથી એટલે પહેલેથી જ, માંદો એટલે માંદો. ધરથી માંદો, પહેલેથી જ માંદો પડે એનું નામ ધર્માદો. પહેલેથી જ માંદો પડે એનું નામ ધર્માદો. લ્યો સ્વામીજી આ ખાવ, લ્યો સ્વામીજી આ ખાવ, પણ સ્વામીજી ખાય, સ્વામીજી ગોટો વળી જાય. એટલે સ્વામીજી બહુ વિવેક રાખવો પડે કે બહુ ન પડાય. જેટલું જરૂર શરીર હોય, હવે ન સાચવીએ તો શું થાય? સાચવવું પડે. હવે જઈએ ક્યાં, કઈ થોડું કાંઈ, ત્યારે કઈ મજૂરીએ જવાય છે, અને મજૂરી કરવાય દે કોઈ, અને કરીએ તો હારાઈ લાગીએ. અમારી આબરૂ ન જાય, તમારી જાય. અમારા સામુ થઈને તમે કોદાળી પાવડા ઉપર ઉથરેટ્યું ખોદો છો, અને તમારી આબરૂ જાય ને આ ખીજાય કે અમારા છોકરાને સાચવતા નથી તમે. પણ અમારે વિવેક રાખવો પડે ભાઈ. માગી માગીને હારું હારું ના લઈ આવો, તે લઈ આવો, ફલાણું લઈને, એમ નહીં બાપા, એવું ન હોય. એનો દેવાનો સ્વભાવ ધર્મ, અને અમારે ના પાડવાનો ધર્મ. એમ જ રહેવું પડે. ન ચાલે તો લેવું પડે, કઈ ભૂખ્યું તો ન રહેવાય, નહીં તો કઈ ચાલે નહીં, એવું છે, જાળવવું પડે. પણ છતાંય અસર કરે, કરે ને કરે, કારણ કે ધર્માદો છે એટલે અમને દર્દો આવે. તમારા છોકરો હોય ને 2 વર્ષથી 5 વર્ષથી પેટમાં દુખતું હોય, નામ એવું પેટમાં દુખે ઢોલિયામાંથી ગોટો વાળી હેઠો પડી જતો હોય, પછી શું કે, જાઓ સંતોને રસોઈ દઈ દો, ભગવાન હારું કર. એક સાધુ સંતોને ઠાકોરજીને થાળ કરાવો, છોકરો હાજો થઈ જાય. એ થાળ કરાવે, બધા સંતો જમે, છોકરો હાજો થઈ જાય. 3 કલાક પછી કોઈ પણ સ્વામીજીને દવાખાને લઈ જવો પડે. તમને શું થાય? મને પેટમાં બહુ દુખે, ઓયલાનું મટી નહીં આવ્યું. હા હા, એટલે બધા બેઠા હતા ને, તે પતિ પત્ની હતા ને, મહેમાન આવ્યા હતા. મહેમાને ઓલી ઘરવાળી બાઈ હતા ને, એ બાઈને પૂછ્યું ને, ભાભી થતા છે, સંબંધી થતા, એને કીધું, ભાભી તમને માથાનો દુખાવો હતો એ મટી ગયો? હા, કે લગ્ન થયા પછી અહીંયા આવ્યા પછી અમને હાવ મટી ગયો. ત્યાં એનો ધણી કે, મટ્યો નથી, ટ્રાન્સફર થયો જ, અહીં મારે આવ્યો છે.
એટલે દરજ છે તમારા અમારી પાસે આવે છે. આ રિયલ છે, બહુ હકીકત છે, આ બહુ બહુ સાચી વાત છે. મારી જ ઉંમરના તમે હોય, લ્યો અમારા જેટલા દરજ તમને ન હોય, ન હોય, હોય જ નહીં. અમારે ખાવાનું જ મેલું, આટલું આટલું સેવા કરીએ, આટલું આટલું ભજન કરીએ, આટલા એટલા વ્રત કરીએ, આટલા એટલા તપ કરીએ, તોય અમારી નાડું તોડી નાખે છે તો જે એમનું પરબારું ખાઈ જતા છે, શું થતું છે વિચાર કર્યો. એટલે કો રૂક ઋતભૂક, અધર્મનું, અનીતિનું, લાંચનું, આનું તેનું લૂંટીને જે કોઈ ગ્રહસ્થો ખાશે ને તો એને કોઈ દી સુખ આવવાનું નથી. તમે જોજો ને, એવા બહુ બહુ એવા એડવોકેટ ખોટા કરનારા, ખોટા ડૉક્ટર ઓપરેશન કરનારા, એના ઘરમાં સુખ હોય કેજો, આપણે તમે કયો હારી જાવ. કારણ કે પરજા એવી હોય આમાં મોમ હાલી જતી હોય. અરે ડોક્ટર સાહેબ, તમે ડોક્ટર પણ શું છે, જન્મથી જ આવું થઈ ગયું છે, એમ જ થાય. તમે કઈ ઓછું કર્યું છે? કો રૂક ઋતભૂક, નીતિનું, કમાણીનું, ધર્માદાનું ખાય એ નિરોગી. બીજું બોલે છે, કો રૂક ઋતભૂક હિતભૂક. તમે સત્યની, નીતિની કમાણી ખાતા હો તો પણ બધું ન ખવાય. હિતભૂક શરીરને, તમારી પ્રકૃતિને અનુકૂળ હોય એ ખવાય. હવે શરદીનો કોઠો હોય, તમે આઈસ્ક્રીમ જમાવો, શિખંડ જમાવો, તો પછી રોગ થાય એમાં પછી કઈ ઋષિ આડો ના આવે. ને તમારું પોતાનું પ્રામાણિકતાનું છે તો પણ શરીરને પચે છે, પથે છે, હદે છે, એવું જ ખાવું. હિત હોય, નડે નહીં એવું ખાવું. હા, સાચું ખાવું એટલે સાચી કમાઈનું ખાવું, હિત એટલે શરીરને પચે ફાવે પથ્ય એવું ખાવું, અને ત્રીજું મિતભૂક, પચતું હોય, પથ્ય હોય, શરીરને અનુકૂળ હોય એવું ખાવું, પણ મિતભૂક માપમાં ખાવું. તમને દહીં છાશ નડતા ન હોય પણ માપમાં ખાવા, ખાવા પીવા માપમાં. શ્રીખંડ તમે ખાતા હોય, તમને ગરમીનો કોઠો હોય ખાઈ શકો, પણ પછી ઓવર વયા જાઓ તો રોગ થવાનો છે. એટલે મિતભૂક, હિતભૂક, ઋતભૂક તો એ તંદુરસ્ત રહે છે. એટલે દુવા લેવી, ખોટો પૈસો ઘરમાં લાવવો નહીં. જો સુખી અને નિરોગી રહેવું હોય તો